નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોના અંદર વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની કોમ્પિટિટિવ એક્ઝામના અંદર આપને કામ આવી શકે એવા એક વિડિયો અને તેના પ્રશ્નો અહીં આપણે જોઈશું. તો મિત્રો, નોર્મલી પરીક્ષાના અંદર વર્ડની વાત કરીએ અને તેમાં પણ ફોર્મેટિંગની વાત કરીએ તો આ મુજબના એક કે બે કે ત્રણ પેરેગ્રાફ આપવામાં આવ્યા હોય છે અને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હોય છે, જેવી કે તમને અહીં સૂચના બતાવેલી છે એ મુજબ ચાર સૂચના છે અહીં, અને એ મુજબની અસર એ મુજબની ઇફેક્ટ તમારે આ પેરેગ્રાફના અંદર આપવાની હોય છે. અને આ પેરેગ્રાફ ઓલરેડી ટાઈપ થયેલા જ હોય છે, તમારે ટાઈપ કરવાના હોતા નથી. તમારે માત્ર અને માત્ર આપેલી જે સૂચનાઓ છે એ સૂચના અનુસાર તમારે એ પેરેગ્રાફના અંદર સાચી યોગ્ય રીતે ઇફેક્ટ આપવાની હોય છે. તો મિત્રો, આપણી પાસે અહીં બે પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફના અંદર આ ચાર સૂચનાઓને એનું અમલીકરણ કરવાનું છે. કેવી રીતના સાચું અમલીકરણ થાય તે અહીં હું આપને બતાવું છું. તો મિત્રો, આપણે સૂચના નંબર એક ઉપર ફોકસ કરીએ અને સમજીએ તો મિત્રો, સૂચના નંબર એકના અંદર એવું જણાવેલું છે કે અંગ્રેજી શબ્દ છે ધોલાવીરા, બરાબર છે? આઈ રિપીટ, અંગ્રેજી શબ્દ છે ધોલાવીરા. આ શબ્દને બોલ્ડ કરો. કહેવાનો મતલબ છે કે જ્યાં પણ ધોલાવીરા શબ્દ આવે છે ત્યાં, આ બે પેરેગ્રાફના અંદર જ્યાં પણ ધોલાવીરા શબ્દ આવે છે ત્યાં તમારે એ શબ્દને બોલ્ડ કરવાનો છે. તો મિત્રો, હવે બે પ્રકારના વિદ્યાર્થી હોય છે કે જે લોકો ટેકનિકનો ઉપયોગ કરીને બોલ્ડ કરતા હોય છે કે સાચી અસર આપતા હોય છે અને એ 100% સાચું હોય છે, અને અમુક વિદ્યાર્થીઓ કે જેને ટેકનિક ખબર નથી અને એ મેન્યુઅલી ઇફેક્ટ આપે છે અને ઘણી વખત ભૂલ કરી નાખે છે, ક્યાંક કોઈ શબ્દને આપવાનું રહી જાય છે કે ક્યાં વધારે વખત અપાઈ જાય છે, એવું થતું હોય છે. તો મિત્રો, ટેકનિકનો હંમેશા ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, અહીં હું તમને ટેકનિક ઉપર જ ફોકસ કરાવીને આ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશ. તો અહીં પ્રથમ જે તમને બતાવેલું છે કે અંગ્રેજી શબ્દ ધોલાવીરાને બોલ્ડ કરો, તો મિત્રો એ શબ્દને ડબલ ક્લિક કરો, બરાબર છે? ડબલ ક્લિક થઈ ગયું ત્યારબાદ કંટ્રોલ સી કરો, એટલે કોપી થઈ ગયું, ક્લિપબોર્ડમાં કોપી થઈ ગયું છે, કંટ્રોલ સી, બરાબર? હવે તમારે શું કરવાનું છે, અહીંયા કંટ્રોલ એચ કરવાનું છે. એચ એટલે હોબી, કંટ્રોલ એચ કરવાનું છે. તો મિત્રો, કંટ્રોલ એચ કરશો એટલે તમને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ મળશે, ત્યાં તમારે કંટ્રોલ વી કરશો એટલે જે ધોલાવીરા શબ્દ તમે જે ક્લિપબોર્ડમાં કોપી કરેલો હતો એ અહીં પેસ્ટ કરવાનો છે. હવે મિત્રો, તમે સમજો કે તમને શું કરવાનું કીધું હતું, તો માત્ર ને માત્ર ધોલાવીરા શબ્દને બોલ્ડ જ કરવાનું છે, માત્ર ને માત્ર એને બોલ્ડ ઇફેક્ટ આપવાની છે, કોઈ એના જગ્યાએ બીજો શબ્દ રિપ્લેસ કરવાનો નથી. તો મિત્રો, માત્ર ને માત્ર મારે બોલ્ડ કરવાનો છે, શેમાંથી બોલ્ડ કરવાનો છે એ મારે જાણવું પડે. તો મિત્રો, અહીં જે રિપ્લેસ ઉપર ટેબ ઉપર તમે જે ડિફોલ્ટ ક્લિક હતી એની જગ્યાએ હવે ફાઇન્ડ ઉપર ક્લિક કરો, બરાબર છે? અને આ ધોલાવીરા શબ્દ તમારે ફાઇન્ડ કરવાનો છે. શેમાંથી ફાઇન્ડ કરવાનો છે એટલે કે ફાઇન્ડ ઇન, એના ઉપર ક્લિક કરો. ફાઇન્ડ ઇન મેઇન ડોક્યુમેન્ટ એટલે આ મેઇન ડોક્યુમેન્ટ કહેવાય. ફાઇન્ડ ઇન હેડર એન્ડ ફૂટર એટલે આ ઉપર જે યુટ્યુબ એવું લખેલું છે, મોબાઈલ નંબર લખ્યો છે, એ હેડર ફૂટર કહેવાય, બરાબર છે? પણ આપણે તો મેઇન ડોક્યુમેન્ટમાંથી જ એ શબ્દને ફાઇન્ડ કરવાના છે. એટલે મિત્રો, આ રીતે ઓલરેડી એ ફાઇન્ડ કરીને બતાવી દેશે ધોલાવીરા આખા મેઇન ડોક્યુમેન્ટના અંદર જ્યાં જ્યાં આવતો હશે ત્યાં આ રીતે હાઇલાઇટ કરીને બતાવી દેશે. હવે તમને આ ધોલાવીરા શબ્દને કઈ અસર આપવાની કીધી હતી, તો એને બોલ્ડ અસર આપવાની કીધી હતી, તો એને બોલ્ડ કરી નાખો. તો મિત્રો, આ ટેકનિકથી કરેલું છે એટલે આમાં ક્યાંય પણ ધોલાવીરા શબ્દ જો હજુ પણ ક્યાંય પેરેગ્રાફમાં હશે તો એ બાકી રહી ગયો નહીં હોય, એ સિલેક્ટ થઈ જ ગયો હશે, બરાબર છે? તો હંમેશા ટેકનિકનો ઉપયોગ કરો, બરાબર? ઘણી વખત એવું થાય કે 10 જગ્યાએ શબ્દ હોય તો તમે 9 કે 8 જગ્યાએ ઇફેક્ટ આપો પણ 1 જગ્યાએ બાકી રહી જાય, પણ જો તમે ટેકનિક એપ્લાય કરી હશે આ રીતે તો મિત્રો ક્યાંય પણ બાકી નહીં રહી જાય અને તમારા ઓછા સમયના અંદર સાચું કામ થશે. હવે આગળ વધીએ. ગુજરાત શબ્દને કેટલી શબ્દ કેટલી વખત લખાયેલો છે તે ગણો. મિત્રો, આજે આખું આ મેઇન ડોક્યુમેન્ટ છે, બે પેરેગ્રાફ છે, મેઇન ડોક્યુમેન્ટના અંદર ગુજરાત અંગ્રેજી શબ્દ છે, ગુજરાત ગુજરાત શબ્દ કેટલી વખત લખાયેલો છે તે ગણો. તો મિત્રો, જસ્ટ ડબલ ક્લિક કરો.
પણ મિત્રો તમે ડબલ ક્લિક જ્યારે જે શબ્દને કરો છો ત્યારે મિત્રો તમે મેક શ્યોર કરજો, જરા જોજો કે એ શબ્દની પાછળ પણ એક સ્પેસ એ સિલેક્શનમાં લઈ લે છે. ટી પછી મિત્રો એક સ્પેસ એને સિલેક્શનમાં લઈ લીધેલી છે, જે ખોટી આપણા કેસમાં આવેલી છે એને બાદ કરવાની છે, એને ડિલીટ કરવાની છે, એ ખાલી યાદ રાખજો. તો અત્યારે હું આ ગુજરાત શબ્દને ડબલ ક્લિક કરીને સિલેક્ટ કરીને કંટ્રોલ સી, બરાબર છે, એટલે કોપી થઈ ગયો, બરાબર છે. હવે એને આપણે કેટલી વખત છે એ ગણવાનું છે. તો ફરીથી કંટ્રોલ એચ, બરાબર, એચ કરશો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખુલી જશે. હવે ત્યાં કંટ્રોલ વી કરો એટલે ગુજરાત શબ્દ આવી જશે, બરાબર છે. પણ મિત્રો એના અંદર જુઓ ટી પછી એક ખોટી સ્પેસ તમને બતાવે છે, એ જુઓ મેં અત્યારે હાઇલાઇટ કરીને કર્સરથી બતાવી રહ્યો છું. ગુજરાત પછી એક ખોટી સ્પેસ વચ્ચે આવી ગઈ છે જે નકામી છે. તો મિત્રો એને પહેલાં ડિલીટ કરી નાખો, બરાબર છે, એટલે હવે ટી સુધી બરાબર છે. અને મિત્રો તેવી જ રીતે કે ગુજરાતની આગળ ટુ ને અમુક ખોટી ખોટી સ્પેસ આવી છે એને પણ રિમૂવ કરી નાખો. કહેવાનો મતલબ છે ફાઇન્ડ વોટના અંદર એટલું જ હોવું જોઈએ જેટલું તમારે સર્ચ કરવાનું છે. એક સ્પેસ વધુ હશે તો પણ ખોટું, ઓછી હશે તો પણ ખોટું, બરાબર. તો મારે ગુજરાત શબ્દ ફાઇન્ડ કરવાનો છે એટલે એક્ઝેક્ટ મેં ગુજરાત જ લખેલું છે. હવે મારે ગુજરાત શબ્દ કેટલી વખત છે એ કાઉન્ટ કરવાનું છે. તો મિત્રો મારે કોઈ ગુજરાત શબ્દની જગ્યાએ મહારાષ્ટ્ર કે રાજસ્થાન નથી કરવાનું, રિપ્લેસ નથી કરવાનું, મારે ફાઇન્ડ કરવાનું છે એટલે ફાઇન્ડ ઉપર ક્લિક કરો. હવે ફાઇન્ડ શેમાંથી કરવાનું છે, ફાઇન્ડ હેડરમાંથી કરવાનું છે, ફાઇન્ડ ફૂટરમાંથી કરવાનું છે કે શેમાંથી કરવાનું છે? તો ફાઇન્ડ મારે મેઇન ડોક્યુમેન્ટમાંથી કરવાનું છે એટલે અહીં મેઇન કરો, બરાબર છે, આ ક્લોઝ કરો. તો મિત્રો જ્યાં જ્યાં તમારા મેઇન ડોક્યુમેન્ટના અંદર ગુજરાત લખેલું હશે એ તમને હાઇલાઇટ થઈને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. તો મિત્રો તમે પ્રથમ નજરે જ કહી શકો છો કે આપેલા મેઇન ડોક્યુમેન્ટના અંદર બે પેરેગ્રાફ છે અને બે પેરેગ્રાફના અંદર ગુજરાત શબ્દ ત્રણ વખત આવે છે, બરાબર. તો મિત્રો આ જવાબ થયો, કેટલી વખત આવે છે? ત્રણ વખત. તો મિત્રો તમને ક્યાંક લખવાનું કીધું હોય તો લખી દેવાનું, પણ મારે તો ખાલી અત્યારે ગણતરી જ કરવાની હતી તમને દર્શાવવા માટે. તો ત્રણ વખત આવે છે. તો મિત્રો આશા રાખું છું કે આપને વિડીયો ગમતો હોય, પસંદ પડતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ છે મિત્રો લોથલ. લોથલ લખેલ શબ્દને 15ના ફોન્ટ સાથે ઇટાલિક કરો. મિત્રો આમ જુઓ ને તો તમારે બે વસ્તુ કરવાની છે કે આખા ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં લોથલ લખેલું છે એ શબ્દને શોધવાનો છે, એના ફોન્ટ 15ના કરવાના છે, અને 15ના કરીને સાથોસાથ તમારે એને ઇટાલિક પણ કરવાનો છે. તો મિત્રો 15 અને ઇટાલિક, ફોન્ટની સાઇઝ 15 અને ઇટાલિક કરવાની છે, પણ કયા શબ્દને? જ્યાં લોથલ લખેલું છે એ શબ્દને. તો મિત્રો જ્યારે તમે લોથલ ઉપર ડબલ ક્લિક કરો છો ત્યારે એલ પછી ખોટી રીતે એક સ્પેસ પણ સિલેક્શનમાં આવી જાય છે, બરાબર છે. તો અત્યારે હું લોથલ વાળા શબ્દને કંટ્રોલ સી કરું છું, કોપી કરું છું, કંટ્રોલ સી કર્યું. હવે મારે એ શબ્દને શોધવાનો છે, શેમાં શોધવાનો છે? તો મેઇન ડોક્યુમેન્ટમાં. તો ફરીથી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કંટ્રોલ એચ, એચ કરશો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વાળું ખુલી જશે, ત્યાં કંટ્રોલ વી કરો. હવે મિત્રો લોથલ પછી જુઓ ખોટી એક સ્પેસ આવે છે જે સ્ક્રીન ઉપર હું તમને હાઇલાઇટ કરીને કર્સરથી બતાવી રહ્યો છું, એ ખોટી સ્પેસને રિમૂવ કરો, બરાબર છે. તો એ કાઢી નાખી. તેવી રીતે કોઈ કારણસર લોથલના આગળ પણ બીજી ખોટું ખોટું લખાઈને આવી ગયું જે આપણા કામનું નથી. કહેવાનો મતલબ ફાઇન્ડ વોટના અંદર એટલું જ હોવું જોઈએ જેટલું તમારે સર્ચ કરવાનું છે. તો લોથલ, બરાબર. તો લોથલની જગ્યાએ તિથલ નથી લખવાનું, બરાબર, એટલે રિપ્લેસ નથી કરવાનું, પણ ફાઇન્ડ કરવાનું છે લોથલ શબ્દ. શેમાંથી ફાઇન્ડ કરવાનો છે? તો હેડર ફૂટરમાંથી નહીં, પણ મેઇન ડોક્યુમેન્ટ એટલે કે આ મેઇન ડોક્યુમેન્ટના બે પેરેગ્રાફમાં ફાઇન્ડ કરવાનો છે. ફાઇન્ડ કરતાં આપણને માલુમ પડે છે કે આ લોથલ શબ્દ આખા મેઇન ડોક્યુમેન્ટના બે પેરેગ્રાફના અંદર બે વખત આવે છે, એટલે કે પહેલા પેરેગ્રાફમાં બે વખત આવે છે જ્યારે બીજા પેરેગ્રાફમાં એનો સમાવેશ થતો નથી. કહેવાનો મતલબ ટુ ટાઈમ્સ આવે છે. હવે લોથલ શબ્દને આપણે શું કરવાનું હતું? લોથલ શબ્દને આપણે 15ના ફોન્ટ કરવાના હતા એટલે આપણે 15ના ફોન્ટ કરી દીધા. સાથે ને સાથે તમને એવું પણ કીધું હતું કે ઇટાલિક કરો, તો આપણે ઇટાલિક પણ કરી દીધું. તો મિત્રો આ પતી ગયું. તમારે આમાં ક્યાંય મગજ દોડાવવાની જરૂર નથી, ક્યાંય બીજું જોવાની જરૂર નથી કે આના સિવાય પણ હજુ લોથલ બીજા પેરેગ્રાફમાં, ત્રીજી લાઇનમાં કે કોઈ પણ અન્ય લાઇનમાં આવે છે કે નહીં. હશે તો ટેકનિક જ તમને સર્ચ કરીને સામે આપી દેશે. ત્યારબાદ છેલ્લો જે પોઈન્ટ છે કે બીજા પેરેગ્રાફને, બીજાને કીધું હોય તો બીજાને, બરાબર, પહેલાને કીધું હોય તો પહેલાને, એને બોર્ડર આપવાની છે. તો બીજો પેરેગ્રાફ, તો મિત્રો એને બીજા પેરેગ્રાફને ત્રણ ક્લિક કરીને,
ઉપરાઉપરી ત્રણ ક્લિક કરશો તો આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે. બરાબર છે, ઉપરાઉપરી ત્રણ ક્લિક કરશો એટલે આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ જશે. એ પેરેગ્રાફ સિલેક્ટ થઈ જાય તો એને બોર્ડર આપવાની છે. તો બોર્ડર આપવા માટે અહીં બોર્ડર જેવું તમને ટૂલ આવે જ છે, એ બોર્ડર ઉપર ક્લિક કરવાની અને શક્ય હોય ત્યાં સુધી ઓલ બોર્ડરની ઇફેક્ટ આપવાની. બરાબર છે, તો આ ઓલ બોર્ડર. તો મિત્રો, તમને જે ચાર વસ્તુ માગવામાં આવી હતી, બરાબર છે, આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો 10 માર્ક્સના અંદર આવે. બરાબર છે, ચાર સૂચના, બે પેરેગ્રાફ, પેરેગ્રાફ તો ટાઈપ કરીને જ આપેલા હોય છે, અને આવી સૂચના હોય તો આ પ્રશ્ન 10 માર્કના અંદર આવતો હોય છે. તો આટલું કરશો ને મિત્રો તો 10માંથી 10 માર્ક આવશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોના અંદર કંઈક ટેકનિક વિશે ખબર પડી હશે. અને પરીક્ષાના અંદર ટેકનિકનો ઇમ્પોર્ટન્સ છે મિત્રો મેન્યુઅલી ના કરતા, કારણ કે મેન્યુઅલી કરવામાં ભૂલ રહેશે. તો મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો. સાથોસાથ મિત્રો, અમારો મોબાઈલ નંબર છે, આપ મોબાઈલ ઉપર અચૂકથી આપની કોઈ ક્વેરી હોય તો સંપર્ક સાધી શકો છો મિત્રો. તો આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ, આભાર.